एवरीवन, सबने मारा जय संस्कार। टुडे आई एम गोइंग टू टीच यू स्टैंडर्ड 6 सेम 2 लेसन नंबर 18 पोएम नंबर 18 सुभाषित। सुभाषित नो मतलब एक चॉइस करेला परचेस करेला वाक्य जेनो अर्थ खूब ऊंडो होय छे। गागर मां सागर समावा देवानी आ वात छे। केवड़ो मोटो सागर अने गागर मां समावो बहु मुश्किल छे, परंतु तेमनो गुढार्थ ए छे कि सागर मांथी सारी सारी वस्तुओ लई अने आपणा सुधी पहोंचती करवी। आ गुजराती भाषाना तमाम कवियोए આવો પ્રયત્ન કર્યો જ છે। એક એક લેસન ધી બેસ્ટ રહ્યા, ખૂબ સરળ રહ્યા। લાસ્ટમાં સુભાષિત ખૂબ સરસ છે। અવળો મોટો દરિયો ને એની અંદર કેટલી સારી સારી વસ્તુઓ હોય છે, એ બધી વીણી વીણીને આપણા સુધી લઈ આવે છે। દરેકે દરેક સુભાષિત, ટોટલ 5 સુભાષિત ભણવાના છે। એનો વિશેષ ઊંડો ગહન અર્થ આપણે અહીં શીખવાનો છે। એમને એમ જોતા આ પંક્તિનો અર્થ આપણને ન સમજાય, એકથી વધારે વાર વાંચવાથી અથવા તો એનો કોઈ અર્થ પકડવાથી અથવા તો શિક્ષક દ્વારા સમજાવવાથી આ સુભાષિતો વધારે સારી રીતે સમજાય છે। તો જોઈએ પેલું સુભાષિત। પૃથ્વી સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, અને આપ સમો નહીં મિત્ર। પૃથ્વી સમ બેસણું નહીં, કોઈ પણ જગ્યાએ જાઓ પૃથ્વી સાથે જોડાયેલા જ છીએ। અહીં ઇનડિરેક્ટલી એવું પણ કહેવામાં આવે છે કે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા જ છીએ, જોડાયેલા જ રહેવું પડશે। અને કોઈ સાથે ન હોય તો આપણી પૃથ્વી તો આપણી સાથે જ છે, આપણા પગ ત્યાં સ્થિર જ છે। આભ સમૂહ નહીં છત્ર, ક્યારેક જીવનમાં કોઈ મુશ્કેલી આવે, કોઈ અછત આવે, કોઈ છત્ર છીનવાઈ જાય તો ઉપર ભગવાને આકાશરૂપી છત્ર આપ્યું જ છે। સાવ છત્ર વિનાના આપણે છીએ જ નહીં। અહીં ગુઢાર્થ એ છે કે મુશ્કેલીમાં ક્યારેય બધું ખોવાઈ ગયું છે, બધું હારી ગયા છીએ એવું નહીં વિચારવાનું, બધું ગુમાવી ગયું છે એવું નહીં વિચારવાનું। કોઈની પણ તાકાત નથી કે તમારો અનુભવ અને બુદ્ધિ તમારાથી છીનવી લે। હાથમાંથી કદાચ કોઈ લઈ જશે, પરંતુ તમારો અનુભવ અને તમારી બુદ્ધિ એ કોઈ છીનવી શકે નહીં। પ્રેમ સમી નહીં માધુરી, કોઈ પણ અઘરામાં અઘરા કામ, કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ એ માધુરીથી મધુરતાથી પાર પડતા હોય છે। બળજબરીથી કોઈ કામ કદાચ પાર ન પડે, પરંતુ માધુર્યથી મીઠાશથી લાગણીથી કામ સદાય ને સદાય પાસ થઈ જાય છે, સદાય ને સદાય સફળ થાય છે। અને આપ સમો નહીં મિત્ર, આપણે જ આપણા મિત્ર। કોઈ મિત્ર હોય, કોઈ આપણને દિશા સૂચન કરનાર હોય, ત્યારે જ આપણે આપણું કામ કરી શકીએ એવું નથી। આપણો આત્મા એ જ આપણો શ્રેષ્ઠ મિત્ર છે। દરેકની અંદર સૂઝબૂઝ હોય જ છે, આપણો અંતરાત્મા કહે તેમ ચાલો, એટલે ક્યારેય કોઈ અન્ય મિત્રની જરૂર નથી। મિત્ર રાખવા સારા છે, શ્રેષ્ઠ મિત્રો, સારા મિત્રો તમારા જીવનને ખૂબ શ્રેષ્ઠ માર્ગ બતાવે છે, મંજિલ સુધી લઈ જાય છે, પહોંચાડે છે। પરંતુ ક્યારેય સંજોગો વસાત
આપણી પસંદગીનો મિત્ર ન મળે તો નિરાશ થવાની કે ગભરાવાની જરૂર નથી. તમારો આત્મા એ જ તમારો મિત્ર. અત્રે એક બીજી કહેવત પણ મને યાદ આવી જાય કે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. ગમે એવું બોર હોય, કૂવા હોય, નદી હોય, તળાવ હોય, પણ મેઘને વરસાદને કોઈ ન લાગે. એ જ રીતે પ્રસ્તુત સુભાષિતમાં પોતાનું મહત્વ દર્શાવવાની વાત કરી છે, આત્મબળ કેળવવાની વાત કરી છે અને જાતે ઝઝૂમવાની વાત કરી છે. જોઈએ બીજું સુભાષિત. પોપટ કોયલ બોલે ભલું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા આવા. ખૂબ સરસ વાત, ધી બેસ્ટ સુભાષ. પોપટ છે એ મીઠું બોલે છે, વાલું લાગે છે. કોયલ છે એ મીઠું બોલે છે, વાલી લાગે છે. કોયલનો દેખાવ આપણને નથી ગમતો, આપણે એના દેખાવ ઉપર નથી જતા, પરંતુ કોકિલા કોયલ બોલે છે એ આપણને ગમે છે, સાંભળવું ગમે છે. ઘણી વખત આપણે બહુ મધુર બોલનાર દીકરીને, મહિલાને, બહેનને કોયલ જેવી મીઠડી કહીએ છીએ. પોપટ પણ સારું બોલે છે, પણ સુકામ સુકામે આપણને મીઠા લાગે છે, સુકામ આપણને સાંભળવું ગમે છે. તો એનો ઉત્તર છે કે મીઠું પણ થોડું બોલે છે. જ્યારે ડેડકાઓ ડ્રાઉન 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 કરી અને પોતાના બોલ વેડફે છે, હંમેશા આપણી વેલ્યુએશન આપણા બોલેલા શબ્દો ઉપર છે. જાજુ ન બોલવું, હું કંઈક છું એવું દર્શાવવા માટે ન બોલવું, પોતાનું જ્ઞાન પ્રદર્શિત ન કરવું, થોડું બોલવું, મીઠું બોલવું અને સત્ય બોલવું. અહીં ઓછું બોલનાર, મીઠું બોલનાર, ખપ પૂરતું બોલનારનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ત્રીજામાં, ભણતા પંડિત નિપજે લખતા લહ્યો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. પ્રેક્ટિસ મહાવરાનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે કે ઘણી વખત કોઈ વસ્તુ પ્રોપર ના આવડે તો એને વસ્તુનું પુનરાવર્તન, એને વસ્તુનું રિવિઝન કરવાથી વસ્તુ આપણને પાક્કી થઈ જાય છે, આપણને એકદમ દ્રઢ થઈ જાય છે. પુનરાવર્તનનું મહત્વ જ આ છે. એક જાતનો આત્મવિશ્વાસ મનમાં બેસી જાય છે કે મને આ વસ્તુ આવડે છે, મને આ દાખલો આવડે છે, મને આ કવિતા આવડે છે, મને આ થિયરમ આવડે છે, મને આ ફોર્મ્યુલા આવડે છે. ભણતા પંડિત થવાય, કોઈ પંડિત થઈને ના આવ્યું હોય પૃથ્વી પર, પરંતુ ભણીએ, ભણ્યા જ રાખીએ, અધૂરું છે એ પૂર્ણ કરવાની કોશિશ કરીએ, પૂર્ણ થવાનો પ્રયત્ન કરીએ તો અવશ્ય એક દિવસ પંડિત થઈ જવાય. પહેલાના જમાનામાં લખવા માટે લહ્યો એટલે કે લખનાર માણસને નિમવામાં આવતો. પહેલાંના જમાનામાં માણસો બહુ ભણેલા ન હતા એટલે કોઈ એને લખી દેનાર માણસની જરૂર પડતી, એને લહ્યો કહેવાય. એટલે તમે લખો, લખવાની પ્રેક્ટિસ કરો, લખવાનો મહાવરો કરો તો તમે પણ સારું લખી શકો. અને લાંબો પંથ છે, ઓહો ક્યારે જશે, કેવી રીતે થશે, એના કરતાં ચાલવાનું શરૂ કરી દો તો એ પંથ પણ કપાઈ જાય. અહીં કામનો મર્મ બતાવ્યો છે, કામનો મહિમા બતાવ્યો છે, મર્મ છુપાયેલો છે. કે કોઈ જાજુ કામ દેખવું અને એનાથી ડરી નહીં જવાનું, કોઈ જાજુ વસ્તુ એને દેખીને ડરી નહીં જવાનું, એ વસ્તુ મંડવાની કરવા, થોડું થોડું કરીને એ કામ પૂર્ણ થાય છે. પરંતુ એવું વિચારીને બેસી રહીએ કે આ કામ ક્યારે પૂરું થશે, અહીંયા ક્યારે પહોંચાશે, તો ક્યારેય તમે મંજિલ સુધી ન પહોંચી શકો. એના બદલે વર્કની શરૂઆત કરી દો તો એ વર્ક પૂર્ણ થવા લાગે છે. સમયના વેર વેરથી ટળેના પાપથી પાપ, ઔષધ સર્વોનું દુઃખનું મૈત્રી ભાવ સનાતનનું. ખૂબ સરસ. મનમાં ક્યારેય વેર ન લાવવું, વેરથી વેર ક્યારેય ન ટળે.
આમણે મારા ખરાબ કર્યું તો હું પણ એમનું ખરાબ કરું. એમનું ખરાબ થવાનું હશે ત્યારે થશે, પણ તમારા મનમાં જે વિચાર આવ્યો છે ખરાબ કરવાનો, એ તમારા મનને નુકસાન કરે છે, તમારી ઇમ્યુનિટી પાવરને ધક્કો લગાડે છે, તમારી માનસિક સ્વસ્થતાને ધક્કો લગાડે છે. કોઈનું ખરાબ કરવું, કોઈનું ખરાબ બોલવું, કોઈનું ખરાબ વિચારવું, એ બધી નકારાત્મક વસ્તુઓ છે જે આપણા વ્યક્તિત્વને અસર કરે છે. સુંદર મજાનું આપણું વ્યક્તિત્વ હોય અને ક્યારેક ઈર્ષા વેર આપણા મનમાં આવી જાય તો આપણા વ્યક્તિત્વમાં એ માઇનસ પોઈન્ટ ગણાય છે. ક્યારેય વેરથી વેર ન ટળે, વેરથી વેર હંમેશા વધે. ક્યારેય કોઈ પ્રત્યે વેર ન રાખવું અને ક્યારેય પાપ ન કરવું. ટળેના પાપથી પાપ, એટલે કે એક પાપ છુપાવવાથી બીજું પાપ કરવું પડે છે. એક પાપ થઈ ગયું, એક ગુનો થઈ ગયો, એક ભૂલ થઈ ગઈ તો એનો સ્વીકાર કરી લો, એને છુપાવવા બીજું અસત્ય, બીજું પાપ, બીજો ગુનો ન કરો. એમ કરવાથી પાપની, અસત્યની, ગુનાની સંખ્યા વધતી જાય છે. અને પેલો ગુનો છે એ તો ટળતો નથી, એ તો છે જ. એના કરતાં બેસ્ટ વે એ છે કે તમારી તમારી ભૂલ સ્વીકારી લો, એને છુપાવવાની, એને પડદામાં રાખવાની કોશિશ ન કરો, અને બીજી વખત આવી ભૂલ ન થાય એ માટે મનને ક્ષમતા, સોરી, એ માટે મનને સજ્જ કરો, ક્ષમતા કેળવો. ઔષધ સર્વો દુઃખેનું મૈત્રી ભાવ સનાતન. ઔષધ એટલે કે દવા. કોઈએ આપણું ખરાબ કર્યું તેમ છતાં એના માટે આપણે મૈત્રી ભાવ રાખીએ તો એક દવા સ્વરૂપ છે. એ સંબંધો માટે નહીં, પરંતુ આપણા પોતા માટે. સંબંધોને તો સારી અસર થશે જ, એના માટે તો દવા છે જ, પરંતુ આપણે આપણા મનના હિત માટે હંમેશા મનમાં મૈત્રી ભાવ રાખવો. હું અત્યારે એક બીજી વાત પણ આપને કહી દઉં કે હંમેશા સમાજમાં આપણાથી નાના સાથે સ્નેહથી વર્તવું, આપણી સાથે સરખી ઉંમરના સાથે હંમેશા મૈત્રી ભાવથી વર્તવું, અને આપણાથી મોટી ઉંમરના લોકો સાથે હંમેશા આદર ભાવથી વર્તવું. વર્તનના ત્રણ તબક્કા આવડી જાય તો એ વ્યક્તિ ખૂબ સુખી થાય છે, ખૂબ સફળ થાય છે, સમાજમાં એક ચોક્કસ પ્રકારનું નામ કમાય છે. કોની સાથે કેવું વર્તન કરવું એ શીખી લેવું જોઈએ, એ આવડવું જોઈએ. આ બધી વસ્તુના ક્લાસીસ ન હોય, આ આપ મેળે કેળવાયેલી સમજ છે. માટે બને તો બધા સાથે સારું વર્તન કરો, સાલુકાઈ ભર્યું વર્તન કરો, અને તમારી વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવો. લાસ્ટ, જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે. અહીં પરોપકારની વાત છે. અગરબત્તી પોતે બળીને રાખ થઈ જાય છે, પરંતુ અન્યને સુગંધ આપે છે. ધૂપ પોતે બળીને કોલસો થઈ જાય છે, રાખ થઈ જાય છે, પરંતુ અન્યને સુવાસ આપે છે. અહીં માત્ર સુવાસના અર્થમાં વાત ન લેતા અહીં સત્કર્મોની સુવાસ, સારા કર્મોની સુવાસ, એ બાબત આપણે જોવી જોઈએ કે સંતો છે, જે સાચા સંતો છે, એ પોતે દુઃખ વેઠીને પણ બીજાને હંમેશા ખુશી અને આનંદ આપે છે, સુખ આપે છે. સારા ફળ, મીઠા ફળ ધરાવતું વૃક્ષ ઘણા બધા પથ્થરના ઘા ખાય છે, પરંતુ તે અન્યને હંમેશા મીઠા ફળ જ આપે છે. એ જ રીતે અન્યનું સારું કરવાથી સ્વયંનું સારું થતું જ હોય છે. સર્વે સંતુ નિરામયા, બધાનું સારું ઈચ્છો, સારું કરો, એમાં જ આપનું સૌનું કલ્યાણ છે. ઘસી જાતને સંતો, અન્યને સુખી કરે. સાચા સંતો છે એ સમાજમાં પરોપકાર ફેલાવે છે. સાચા સંતો છે હંમેશા સમાજને યોગ્ય માર્ગદર્શન આપે છે, યોગ્ય પથ આપે છે, અને મંજિલ સુધી પહોંચાડવા મદદ કરે છે. માટે બને
तो स्वकेंद्री न बनी परोपकारी वृत्ति केड़वो एमा आपनू अने अन्यनू भलू छे एमा ईश्वर राजी छे। अपेक्षा राखू छू कि आ पांचे पांच सुभाषित आपने सारी रीते समझाया हशे। मळीशु एना पछीना वीडियोमां। त्यां सुधी सौने मारा जय द्वारकाधीश।